લોકોની શ્રદ્ધા અને માન્યતા એને ધ્યાનમાં રાખીને સરકારે છૂટછાટો આપી છે અને ભીડ એકત્રિત ન થાય એની વ્યવસ્થા પણ કરી છે। આપના સૌના માધ્યમથી ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સવારથી દૂરદર્શન ઉપર લાઈવ બાકીની ચેનલો પણ લાઈવ કરતી હોય છે તો એના દ્વારા દર્શન કરે, ઘરે બેઠા દર્શન કરે। આ વખતે સરકાર દ્વારા શ્રદ્ધાળુઓને ઘરે બેઠા જ દર્શન કરવાની વિનંતી કરી દેવામાં આવી હતી, જે નિર્ણયને શ્રદ્ધાળુઓએ કોરોનાની પાબંદીઓ વચ્ચે પણ હર્ષ ઉલ્લાસની સાથે વધાવી દીધું, જેના કારણે આ વખતે યોજાયેલી રથયાત્રા દરમિયાન જાણે કેટલાક દ્રશ્યો જોવા જ ન મળ્યા। પહેલાની રથયાત્રાઓમાં જે માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળતું હતું અને હૈયે હૈયું દડાઈ તેવો મહેરામણ ઉમટતો હતો, તેના બદલે આ રથયાત્રામાં સમગ્ર રૂટ પર કર્ફ્યુ જોવા મળ્યો। આ રથયાત્રામાં રસ્તા પર ભક્તો કરતા પોલીસના જવાનો વધારે જોવા મળ્યા। રથયાત્રા દરમિયાન શહેરના 8 પોલીસ વિસ્તારમાં કર્ફ્યુ જોવા મળ્યો અને ભક્તો શેરીથી બહાર નીકળી ન શક્યા। જોકે આ વખતની રથયાત્રામાં સાદગીની સાથે શ્રદ્ધાનો ઠાટ જોવા મળ્યો। રથયાત્રાના પ્રસ્થાનની વાત કરીએ તો દર વર્ષે નિજ મંદિરમાંથી શણગારેલા 18 ગજરાજ ભગવાનના રથને પ્રસ્થાન કરાવતા હતા, પરંતુ આ વખતે રથયાત્રામાં ગજરાજની હાજરી જોવા મળી નહીં। મંદિરમાં પરોઢી પૂજા વખતે માત્ર એક ગજરાજની પ્રતિકાત્મક હાજરી જોવા મળી, એવું જ કંઈક ખલાસીઓની બાબતમાં જોવા મળ્યું। દર વર્ષે 1200થી પણ વધારે ખલાસીઓ જગન્નાથનો રથ ખેંચીને ધન્યતા અનુભવતા હોય છે। આ વખતે કોરોનાને કારણે 120 ખલાસીઓને જ મંજૂરી મળી હતી। રથયાત્રામાં લોકોની આસ્થાની જાળવણી માટે કોવિડ પ્રોટોકોલનું પણ પાલન કરાવવું જરૂરી હતું, જેને કારણે આ વખતની રથયાત્રામાં પરંપરાગત અખાડાઓ ભજન મંડળીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। તંત્રના નિર્ણયને કારણે વર્ષોથી રથયાત્રામાં હર્ષ ઉલ્લાસ, જોશ અને ઉમંગનું કેન્દ્ર બનતા કર્તવી અખાડા જોવા મળ્યા ન હતા અને ભજન મંડળીઓની બહેનોએ દૂરથી જ ભગવાનના દર્શન કરવા પડ્યા હતા। આ વખતે પોલીસ બંદોબસ્તની વચ્ચે દૂર રહીને જ નગરજનોએ વાલાની ઝાંખી મેળવવા જુરવું પડ્યું હતું। સોસાયટીના ગેટ પાસે ભક્તો ભગવાનની રાહ જોઈ રહ્યા હતા, જોકે સોસાયટી આગળ બેરિકેડ લગાવી દેવાયા હતા અને શહેરમાં રથયાત્રાના રૂટ પર ઘણી એવી પોળ અને શેરીઓ આવતી હતી, જ્યાં પોલીસે કર્ફ્યુ જેવી ટ્રીક અપનાવીને રહેવાસીઓને દૂર ઊભા રાખી દર્શન કરવાની તક આપી હતી। જોકે નગરજનો દૂરથી ભગવાનના દર્શન કરીને પણ સંતોષ માન્યો હતો અને તંત્રની વ્યવસ્થાને પૂર્ણ રીતે સહકાર આપ્યો હતો। તેમના મનમાં એ જ હરખ જોવા મળતો હતો જે પહેલાની રથયાત્રા દરમિયાન જોવા મળતો હતો। દર વર્ષે પોળનો એક અલગ ઉત્સાહ હોય છે, આજે ભગવાન એકલા રથમાં નીકળ્યા, એટલો જ ઉત્સાહ છે, જેટલો ઉત્સાહ હતો ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કોરોના ભગવાનને દીકરા કોરોના લઈને જાય, બધા સાજા થઈ જાય, એટલો જ ઉત્સાહ બધો હજી પોળના પબ્લિકને, એટલો જ ઉત્સાહ છે, એટલો જ ભવ્ય ઉત્સાહ રહ્યો છે। જય જય રણછોડના નામ સાથે લોકો અત્યારે છે ભગવાનના રથના દર્શન કર્યા પોલીસ કવચ વચ્ચે, આ વખતની રથયાત્રા કેવી અલગ લાગે? આવી રથયાત્રા કે ભાઈ જે પણ સરકારની ગાઈડલાઈન હતી એ પ્રમાણે ભગવાનના દર્શન ખૂબ જ સરસ રીતે થયા। આપણે એવું કહીએ કે ભગવાનની લાગણી એટલી બધી અનુભવીએ છીએ કે બંધ બાયણે દર્શન પણ એટલા હૃદયમાં એટલો ભાવ છે ભગવાનનો, આજે ભગવાન આપણા ત્યાંથી નીકળી રાખતો આવું જેનો જે અવસર કહેવાય એ અવસર કાયમ જાવ બન્યો રહે અને જે કોરોનાની મહામારી છે તેમાંથી આપણે બધા મુક્ત થઈએ એવું રાજા રણછોડને પ્રાર્થના કરીએ। આજે રાયપુર વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ ત્યારે અસંખ્ય ભક્તોએ ધાબે ચઢી પ્રભુને આવકાર્યા હતા, તેમાં પણ ઘણા હર્ષથી ભાવવિભોર ભક્તોએ ધાબા પરથી ફ્લાવર બ્લાસ્ટ કરીને રથ પર ફૂલોની છોડો ઉછાળી હતી। રોડ પર પણ કાગળની રંગબેરંગી પટ્ટીઓ વિખરાઈ ગઈ હતી અને ઇન્દ્રધનુષી ફૂલો જાણે નગરના વિહાર પર નીકળેલા ભગવાન જગદીશને આવકારી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાના આ વર્ષે ઘણી બધી રીતે અલગ પડી,
જેમાં આ વર્ષે સરસપુરમાં ભણેજનું ખૂબ જ સાદગીપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું। દર વર્ષની જેમ અહીં 17 પોળોમાં પરંપરાગત રીતે જમણવાર પણ યોજાયો હતો। એ સાથે અહીં આ વખતે દર્શન માટે ભક્તોની પડાપડીના પણ દ્રશ્યો જોવા મળ્યા નહોતા। મોસાણમાં દર વર્ષે ભગવાન 1.5 કલાક રોકાતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આ વર્ષે 15 મિનિટનું જ રોકાણ કરવામાં આવ્યું। વર્ષોની પરંપરા રહી છે કે ના માત્ર ભગવાન માટે અને ના માત્ર મંદિર પૂરતું, પરંતુ એ સિવાયના આજુબાજુની જે લગભગ 17 પોળ અહીંયા આજુબાજુમાં આવેલી છે, અને તમામ 17 પોળ છે એ તમામ 17 પોળની અંદર ભગવાન અને તમામ ખલાસીઓ અને એમની સાથે આવેલા ભક્તો માટે ખાસ પ્રકારની જમવાની વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવતી હોય છે। પરંતુ આ વખતે બદલાઈની સ્થિતિની અંદર પરંપરા પણ બદલાઈ છે, અને એ બદલાયેલી પરંપરાની અંદર અત્યારે હાલ રથયાત્રા આપને જોવા મળી રહી છે। મોસાણ સરસપુરમાં તો આ વખતે કોરોના પ્રોટોકોલને કારણે જમણવાર તો ન યોજાયો, પરંતુ રથયાત્રામાં પણ જાંબુ કે મગનો પ્રસાદ ભક્તજનો વચ્ચે વહેંચાયો ન હતો। એટલે કે આ વખતની રથયાત્રા દરમિયાન ભક્તોને પ્રસાદ પણ નસીબ થઈ શક્યો નહીં। એટલું જ નહીં, દર વખતે રથયાત્રાના પ્રારંભે કોમી એખલાસ અને સૌહાર્દની ભાવનાનો સંદેશો પહોંચાડનારા કબૂતરો પણ ઉડાવવામાં આવ્યા ન હતા। આમાં કોરોનાના ઓછવાયા હેઠળ યોજાયેલી રથયાત્રા અનેક રંગોથી વંચિત રહી હતી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।